એક નઠારા સેવકની કથા. એક દહાડે પિતરે ઈસુને પૂછ્યું કે સ્વામી, કેટલી વાર મારે મારા ભાઈને માફ કરી દેવો જોઈએ જ્યારે એ મારી સામે ગુનો કરે? શું 7 વાર? ઈસુએ કીધું, 7 વાર નહીં પણ 70 ગણી 7 વાર. આ રીતે ઈસુએ એનો અર્થ તારવો કે આપણે હર વખતે માફ જ કરવું જોઈએ. જે સમજાવતા ઈસુએ આ કથા સંભળાવી. ઈસુએ કીધું, ઈશ્વરનું રજવાડું એક રાજા જેવું છે કે જે પોતાના સેવકો કને હિસાબ જોવા માંગે છે. એના એક સેવકે ઘણું કરજ લીધું, જેનું મૂલ 1 વર્ષના 2 લાખ રૂપિયા મજૂરી જેટલું હતું. સેવક એ કરજનું ચૂકવણું કરી શક્યો નહીં, એટલે રાજાએ કીધું, કરજનું ચૂકવણું દેવા હાટું આ જણને અને એના પરિવારને ગુલામ એટલે કે વેઠિયા તરીકે વેચી દો. સેવકે રાજા આગળ એના ઘૂંટણીએ પડી જઈને અરજ કરતા કીધું કે મારી હારે ધીરજ ધરો એટલે હું તમને કરજની 1-1 દમડી ચૂકવી દઈ. રાજાએ સેવક ઉપર દયા કરી અને એમણે એનું હંધુય કરજ માફ કરી દીધું અને એને જવા દીધો. પરંતુ જ્યારે એ સેવક રાજા પાસેથી નીકળી જઈને એના સાથીદાર એવા સેવકને મળ્યો કે જેના પર 4 મહિનાની મજૂરી જેટલું કરજ હતું, એ સેવકે એના સાથીદાર સેવકનો કાટલો પકડીને કીધું કે મારી કનેથી લીધેલું નાણું ભરી દે. સાથીદાર સેવકે ઘૂંટણીએ પડીને અરજ કરતા કીધું કે મારી તરફ ધીરજ ધર, હું તને કરજની દમડીએ દમડી ચૂકતે કરી દઈ. પણ દયા કરવાને બદલે ઈ સેવકે એના સાથીદાર સેવકને જ્યાં સુધી કરજ ચૂકવે નહીં ત્યાં લગી એને જેલમાં પૂર્યો. કેટલાક બીજા સેવકોએ આ બીના ભાઈ એટલે નિહાકો નાખતા તેઓ રાજા કને ગયા અને હંધી બીના એમને કઈ સંભળાવી. રાજાએ પેલા સેવકને બરકો અને કીધું, હે નરાધમ સેવક, મેં તારું ઘણું કરજ જાતું કર્યું, કારણ કે એટલું જ કે તે મને આજીજી કેરી. શું તારે પણ એમ જ કરવું ઘટિત નહોતું? રાજા ખૂબ જ કોપાયમાન થયો અને જ્યાં લગી હંધુય કરજનું ચૂકવણું ન થાય ત્યાં લગી એ સેવકને જેલમાં ધકેલી દીધો. ઈસુએ કીધું, જો તમે તમારા ભાઈના અપરાધ પૂરા હૃદયથી માફ નહીં કરો તો મારા સ્વર્ગધામના બાપ પણ તમારા હંધાઈની હારે એ જ રીતે હાલ છે. બાઇબલમાંથી એક વાર્તા, Matthew 18:21-35.